રાજ્યમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, પરંતુ શંકાસ્પદ કેસો આવ્યા સામે. અમદાવાદમાં એક દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ. એસબીઆઈની વાંધરી બાદ પણ પૈસા ઉપાડવા એટીએમની બહાર, યસ બેંકના ત્યાં લાઈનો. રાજકોટ પાલિકાએ વેરા પેટે યસ બેંકના ચેક નહીં સ્વીકાર્યા. અમદાવાદ નજીક સંચાલિત ઢોરવાડમાંથી 96 ઢોર ગુમ થયા. વિપક્ષોનો એમસી કચેરીમાં હોબાળો, અધિકારીઓએ ગોલમાલ કરતા હોવાનો આરોપ. વડોદરામાં સબસીડીવાળી લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર મહિલાઓને જાહેરમાં ફટકાર્યા. આરોપી મહિલાઓની કરતો અમદાવાદનો કચરાનો ડુંગર ઝડપથી થશે દૂર. પિરાણા ડમ્પિંગ સાઇટ પર દરરોજ 10,000 ટન કચરો થશે નિકાલ. 10 માર્ચે સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા, તો બાગાયતી પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ. નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી. વિશ્વના 77થી પણ વધુ કેસ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર મળ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાતા સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જે રીતે ભારતે આજે વાયરલ ગ્લોબલ ચેનલ છે તેમ પહોંચી વળતા ઇમરજન્સી 108 અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વેલ ઓર્ગેનાઇઝેશન ટીમ એમ્બ્યુલન્સ સાથે રાખવામાં આવી છે. સાથે જ જાહેર આરોગ્ય સેવાની 104 નંબરની હેલ્પલાઇન ઊભી કરવામાં આવી છે. તેમાં અત્યાર સુધી 87 જેટલા કોલ પૂછપરછ અને શંકાસ્પદ કેસો 11 સામે આવ્યા છે. જોકે કોઈપણ પ્રકારના કેસોમાં પોઝિટિવ જોવા મળ્યા નથી. હાલમાં 108ની ટીમને ખાસ પ્રકારના N95 માસ્ક અને ફૂલ બોડી માસ્ક પ્રોટેક્ટિવ માટે તૈનાત કરવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ વધારાની મૂકીશું, એમાં ઈએમટી પાયલટ અને અમારા સુપરવાઇઝર્સ પણ આ રજાઓના સમય દરમિયાન ફિલ્ડમાં સતત કાર્યરત રહેશે અને હોસ્પિટલ્સ અને ખાસ કરીને સરકારી હોસ્પિટલો સાથે ઘનિષ્ઠ સંકલન કરી અને ટૂંકા સમયમાં પેશન્ટને સરળતાથી હેન્ડઓવર ટેકઓવર કરી અને વધુ ઇમરજન્સીના કેસોને અમે હેન્ડલ કરી શકીએ એ પ્રકારનું અમે આગોતરું આયોજન કર્યું છે. અને આ બાબતે અમે અમારી એમ્બ્યુલન્સની અંદર પણ જે મેડિસિન્સ અને ઇક્વિપમેન્ટનું જે અપકીપ કરવાનું છે એ પણ અમે અગાઉથી હાથ ધરી લીધેલું છે. જામનગરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો. 25 વર્ષના યુવાનને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. યુવાન સેમ્પલ લઈને વધુ તપાસ માટે આવ્યા હતા. ત્યારે મહત્વનું છે કે જાપાન ઇટલીથી યુવાન મુંબઈ આવ્યો હતો. મુંબઈથી જાપાન ટ્રેનમાં યુવાન આવ્યો હતો. તે દરમિયાનમાં બાદમાં આ સમગ્ર માહિતી બહાર આવી છે. વાત કરી સુરતની. સુરતમાં નાણાકીય સંકટમાં ફેલાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેંક પર આરબીઆઈ દ્વારા પ્રતિબંધિત મૂકવામાં આવ્યું છે. ઉપાડવામાં મર્યાદિત 50,000ની છે, જેને પગલે 6 ફસાયા માર્ચથી શહેરની યસ બેંકની 7 શાખાઓમાં લોકોએ રૂપિયા ઉપાડવા માટે લાઈનો લગાવી હતી. ઘણા ખાતેદારોએ 3-4 કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા, બાદ પણ તેમને રૂપિયા મળ્યા ન હતા. બેંકની જે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને તમામ જે બેંક એટીએમઓ છે ત્યાં ટોકન આપવામાં આવી રહ્યું છે, તો કેટલાક એટીએમઓમાં પૈસા લોડ થયા છે તે એવી વાત પણ જોવા મળતા ત્યાં ખાતાધારકો ત્યાં આવ્યા હતા. કેટલાક અન્ય બેંકોમાં ખાતાધારકો હતા અને ત્યાંથી તેઓને અન્ય બેંકમાં જવા માટે પણ બેંકના અધિકારીઓ ભલામણ કરી હતી. ત્યારે જે જગ્યાની વાત કરવામાં આવી ત્યાં પણ અત્યારે બેંકની જે નાણાંની છે તે અત્યારે કેશ લોડ ન થતા કટોકટી જોવા મળી રહી છે. ત્યારે તમામને ટોકન આપવામાં આવી રહી છે. અત્યારે તમે યસ બેંકના એટીએમની બહાર આજે ખાતાધારકોની ભીડ જોઈ રહ્યા છો, તેમાં પણ રૂપિયા ન મળતા તમામને અત્યારે ટોકન આપવામાં આવી રહી છે. આપણી સાથે અહીંના કેટલાક ખાતાધારકો છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે વહેલી સવારે અન્ય બેંકમાં હતા, ત્યાંથી તમને કંઈક બીજી બેંકમાં જવા પણ જણાવ્યું હતું, ત્યાં તમે આવ્યા છો. શું કહેશો, ક્યાં કેટલા વખત ક્યાં હતા પહેલા અને કઈ જગ્યા કહ્યું છે? હું પહેલા આરટીઓ ઓફિસ પર ગયો હતો યસ બેંકની, ત્યાંથી મને અહીંયા મોકલા. એટીએમ ચાલુ છે, અહીંયા આવ્યા તો પૈસા ખતમ થઈ ગયા છે. અચ્છા, તો અહીંયા આવ્યા તો અહીંયા કઈ રીતની સ્થિતિ જોવા મળી? શું છે, અહીંયા પૈસા જ ખતમ થઈ ગયા છે એટીએમમાં, ને અહીંયા પણ ટોકન આપે છે ને ત્યાં બી ટોકન જ આપતા છે.
તો હવે તમને બેંકમાંથી રૂપિયા મળ્યા ન મળ્યા શું જવાબ મળ્યો છે? રૂપિયા નથી મળ્યા, અત્યારે ટોકન મળ્યું છે સોમવારનું. ઓકે, અત્યારે પણ એ સ્થિતિ છે, અન્ય બેંકોમાં પણ એ સ્થિતિ છે. તમામને ટોકન આપીને જે લોકો જે ખાતા ધારકો છે તેને સોમવાર માટે રૂપિયા મળશે તેવી વાત કરીને જવા દેવામાં આવી રહ્યા છે. બેંકના એટીએમઓ પણ અત્યારે ખાલી છે, એટલે તમામને અત્યારે ટોકન અપાય અને અહીંથી ખાતા ધારકો જઈ રહ્યા છે. તમને અત્યારે બેંકના અધિકારીઓ દ્વારા શું કે આપકો અભી બેંકે અધિકારીઓ દ્વારા ક્યાં બતાયા ગયા હૈ ક્યાં વો અભી ટોકન દેંગે આપકો ઓર સોમવાર કો મિલેગા ઓર એટીએમ સે પૈસે નિકલ રહે હૈ બોલ રહે હૈ. તો નિકલા એટીએમ સે પૈસા નિકલા ક્યાં? નિકલા નહીં, હમારા તો ચેક ભી ડાલા હુઆ થા ઉસકો ડિસઓનર કર દિયા થા. દો તારીખ કા ચેક ડાલા હુઆ ડિસઓનર કર દિયા થા હમારા યે બડા ચેક. જે બ્રાન્ચ છે ત્યાં એ સ્થિતિ જોવા મળી છે. બેંકમાં એટીએમ માં પૈસા તો લોડ કરાયા પરંતુ લોડ થતાની સાથે જ તમામ જે એટીએમ છે તે ખાલી થઈ ગયા છે. જેવા લોડ પૈસા થાય છે કે તેવા તરત ખતમ થઈ જાય છે, જેને લઈને ખાતા ધારકોમાં એક અત્યારે ખૂબ જ અસમંજસની સ્થિતિ જોવા મળી છે. પોતાના જ રૂપિયા પોતાને નથી મળી રહ્યા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગતરોજ પડેલ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પારાવાર નુકસાન પામ્યું છે. ખાસ કરીને હાલ જે થયેલ માવઠાથી દક્ષિણ ગુજરાતમાં લેવાતા બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. કેરી અને ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, ત્યારે બાગાયતી પાકો પાક વીમાના ન સમાવતા આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને દેશના પ્રધાનમંત્રીને મદદ માટે પત્ર લખ્યો છે. સાથે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાયેલ માવઠાના જે બાગાયતી પાકોને નુકસાન થયું છે તેને પણ વડાપ્રધાન ફસલ યોજનામાં સમાવેશ કરવા માટે માંગ કરવામાં આવી છે. વિશ્વાસ છે કે ખેડૂત સમાજની આ માંગણી અને નરેન્દ્રભાઈને પણ ખબર છે કે ખેડૂત સમાજ કોઈ દિવસ ખોટી માંગણી કરતો નથી, એ સાચી જ વાતને પ્રાધાન્ય આપે છે. એટલે તાત્કાલિક ધોરણે એમની જે વહીવટની અંદર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન બદલીને નવી ગાઈડલાઈન દાખલ કરીને ખેડૂતને મદદરૂપ થાય એવી આશા સાથે અમે આ પત્ર લખ્યો છે. અને ગુજરાતમાં જે રીતનો વરસાદ થયો છે એને કારણે 2 લાખ એકરમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે. એટલે આજે અમે આદરણીય વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો છે અને અમારી સ્પષ્ટ વાત જણાવી છે કે જે રીતની સ્થિતિ બનતી જાય છે, ખાસ કરીને વરસાદને કારણે કેરી પાકને ભારે નુકસાન થયું છે, આ પાકોને પણ વડાપ્રધાન ફસલ વીમા યોજનામાં સામેલ કરવી જોઈએ અને ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે એ પૈસા આપવા જોઈએ. કેશોદમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કેશોદની કમોસમી વરસાદ ખાબક્યો હતો. માવઠાને લઈને ઊભા પાકમાં નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ કમોસમી વરસાદથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધાણાને લઈને અને મોટામાં મોટી નુકસાની છે. કમોસમી વરસાદ પડ્યો, ધાણા, ઘઉં, જીરું, ચણા આ બધા પાકની અંદર નુકસાની જ છે. અમે મનો કે સાહેબ હુતા હતા, મને તો ખેડૂ માણારી થાકા પૈકા હોઈ જાય. મારે 5 વીઘાના ઘઉં કાઢેલ પીડ્યા હતા, ટેગલો ઢાંકવાનો ઘણો પલરી ગયા છે. અત્યારે ઉનાળાની સિઝન છે, અત્યારે આ કમોસમી વરસાદના કારણે અમારા ધાણાને પાકની માથે વરસાદ પડેલ છે, એટલે ધાણામાં નુકસાની તો ભાવમાં કપાત થશે. અને બીજા નંબરમાં સવારે 5:30 વાગ્યાના ગાળામાં આ વરસાદ આવેલો, એટલે રાત્રિના તો કોઈને ઢાંકવા માટે કે કોઈનો કોઈ ઉપાય નહોતો, એટલે અમારા ખેતરની અંદર ઘઉંના ઢગલા પણ પડ્યા હતા, એને ઢાંકવા ન પુગાણું, એટલે એ પણ પલરી ગલશે. અને જીરું અને ધાણા એ બધા ખેતરની અંદર અમુક જગ્યાએ પાથરા પડેલા છે, અમુક જગ્યાએ ભર છે, પણ તેને ઢાંકવા ન પુગાણું, એટલે એ આ નુકસાની છે, એટલે ભાવમાં કપાત થશે. ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલના પુત્રની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં ગેરકાયદેસર નિમણૂકની તપાસ કરવામાં ન આવતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર પાઠવ્યો છે. જો આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આરોગ્ય સચિવની કચેરી બહાર ભૂખ હડતાલ બેસવાની અને હાઈકોર્ટ તથા લોકાયુક્તમાં ફરિયાદ કરવા અંગેની કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યપાલ, મુખ્યમંત્રી, તકેદારી આયોગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પત્ર પાઠવ્યો છે, જેમાં તેમણે આક્ષેપ કરતા લખ્યું છે કે ભાજપ પ્રદેશ મહામંત્રી કેસી પટેલના પુત્ર નૈતિક પટેલની યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં ગેરકાયદે નિમણૂક કરવામાં આવી છે, જે અંગે 2019માં 5 વખત અને 2020માં 2 વખત લેખિત અને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી છે. જો કે આ અંગે કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે કે નહીં તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી. નગરપાલિકાની ચૂંટણીમાં 33 સીટો સાથે જીત્યા હતા, એમના વ્યવહારના કારણે કોંગ્રેસમાં
થી ભાગલા પડ્યા. આજે મહેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, લાલેશ પટેલ પણ એમની જોડે, લાલેશ ઠક્કર પણ એમની જોડે હતા, એ પણ એની સામે જ. બાકીના પણ બધા જ વિષયોમાં યુનિવર્સિટીમાં અત્યાર સુધી એમને ખૂબ ભરતીઓથી માંડીને અનેક ભ્રષ્ટાચારો કર્યા છે. કિરીટ પટેલના આક્ષેપો અંગે જ્યારે મંતવ્ય ન્યૂઝ ભાજપ મહામંત્રી કેસી પટેલ પાસેથી જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેમણે પુત્રની નોકરી અંગે કોઈ માહિતી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મેડમ, એમનું કેવું હોય છે કે કિરીટ પટેલે ભ્રષ્ટાચારો કર્યા. હું 1997 થી અત્યાર સુધી યુનિવર્સિટીમાં હતો, અત્યાર સુધી યુનિવર્સિટીની અંદર સરકાર ભાજપની હતી, 28 વર્ષથી સરકાર ભાજપની છે. તો મેં યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચાર કર્યો હતો, મારી સામે એક્શન કેમ ના લીધા? ખાલી વાતો જ કરી. એમને જે પોલીસ ફરિયાદ આપી હતી મારા વિરુદ્ધમાં, એ પણ પોલીસે ફાઇનલ કરી દીધું છે કે આની અંદર કોઈ. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે તેમણે પત્રમાં એ પણ ઉમેર્યું છે કે નૈતિક પટેલના શેઠ એમ એન લો કોલેજ પાટણના એડમિશન ફોર્મની સર્ટિફાઇડ કોપીની માંગણી કરવામાં આવી છે, જેમાં નૈતિકે પ્રવેશ ફોર્મની અંદર અન્ય જગ્યાએ નોકરી કરતા હોવા અંગે પણ ઉલ્લેખ કર્યો નથી. આ અંગે જણાવવામાં આવ્યા પછી પણ આરોગ્યના અધિક મુખ્ય સચિવ દ્વારા કોઈ પણ તપાસ હાથ ધરવામાં આવી નથી, ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે 4 દિવસનો સમય આપીએ છીએ અને જો 4 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 12 માર્ચથી આરોગ્યના અધિક મુખ્ય સચિવની કચેરી બહાર સાથે ધારાસભ્ય સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ હાઈકોર્ટ અને લોકાયુક્તમાં ફરિયાદ કરવા અંગે પણ પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષામાં ગેરરીતિ ના સર્જાય એ માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપી હતી. અમે આધુનિક ટેકનોલોજીનો અમે ઉપયોગ કર્યો છે. અમારા તમામ ઝોન, કેન્દ્રો, બિલ્ડિંગ, વર્ગખંડ કેટલા વાગે ઝોન ઉપરથી કેન્દ્ર ઉપર બોક્સ જાય છે, કોણ લઈ જાય છે, કઈ ગાડીમાં લઈ જાય છે, કેટલા વાગે લઈ જાય છે, કેટલા વાગે બિલ્ડિંગ ઉપર પહોંચે છે, બિલ્ડિંગમાંથી કેટલા વાગે કોણ એ પરીક્ષા ખંડમાં લઈ જાય છે. સુપરવાઇઝર વિદ્યાર્થીઓને એ પેકેટ બતાવે છે અને પછી વિદ્યાર્થીની સહી લે છે કે આ કવર સીલબંધ છે, એટલે કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ ગેરરીતિ થવાનો 1% પણ સંભવ નથી. ગાંધીનગરમાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પુરાવા પુરવઠા વિભાગની ટીમ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. સમગ્ર મુદ્દે પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી. આગળ વાત કરીએ અમદાવાદ એએમસી ઢોરવાડમાંથી 96 ઢોર ગુમ થયા હોવાનો મામલો વિપક્ષે દેખાવો કરશે. કમિશનર અને ભાજપ શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જવાબદાર સામે પોલીસ ફરિયાદ કરી તુરંત પગલાં ભરવા માટેની માંગ થઈ છે. મહત્વનું છે કે દેખાવો દરમિયાન કોંગ્રેસનો આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. દેખાવોમાં માત્ર ગણતરીના જ કોર્પોરેટર દ્વારા હાજરી આપવામાં આવી છે. મહત્વનું છે કે આ આંતરિક વિખવાદ વિપક્ષની નેતા દિનેશ શર્માને બદલવાને લઈ ચાલી રહ્યો છે. વડોદરામાં મહિલાઓનું શોષણ કરતા ઠગની જાહેરાતમાં પોલીસે ધોલાઈ કરી છે. ફિરોઝ વોરા નામના શખ્સની મહિલાઓએ ધોલાઈ કરી હતી. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો અને જે રીતે આ શખ્સની ધોલાઈ કરવામાં આવી હતી તેને લઈને આ શખ્સ મહિલાઓને વિભત્સ ફોટો મોકલતો હતો, તેમજ સબસિડી લોનના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો. લોકોએ જ વોચ ગોઠવી કોટામાંથી આ શખ્સને ઝડપી લીધો હતો અને આખરે તેને જાહેરમાં ઢોરમાર માર્યો હતો. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જે રીતે વડોદરાના આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેની અંદર ફિરોઝ વોરા નામનો શખ્સ કે જે મહિલાઓ સાથે છેતરપિંડી કરતો હતો તેને મહિલાએ જાહેરમાં માર માર્યો હતો. વાત અમદાવાદની. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 45 વર્ષીય મજૂર મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. ખડિયા નાકાથી અજાણ્યા ઈસમે કામ કરવાના નામે મહિલાને લઈ જઈ પહેલા માર માર્યો અને બાદમાં રાજપથ ક્લબની પાછળના
આવાસ પાસે યોજનામાં ખાલી મકાનમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હાલ વસ્ત્રાપુર પોલીસે આ ઘટના અંગે તપાસ કાર્યવાહી હાથ ધરી. વાત વડોદરાની. વડોદરામાં મહાનગરપાલિકામાં પીવાના દૂષિત પાણીના મામલે કોંગ્રેસ નેતાઓ અને કાઉન્સિલરો મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર હોબાળો મચાવ્યો હતો. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, ત્યારે દૂષિત પાણીની સમસ્યા દૂર કરવા શાસકો નિષ્ફળ રહ્યા છે. સુરતના કોર્પોરેટરો બેફામ બન્યા હતા. દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સોનલ દેસાઈએ સુરક્ષાકર્મી સાથે ઝપાઝપી કરી હતી, ત્યારબાદ અન્ય લોકોને સુરક્ષાકર્મી પર હુમલો કર્યો હતો. અમદાવાદ પર પ્રદૂષણના ડાઘ ઝમો કહેવાતો પીરાણા ડુંગર હવે હટી રહ્યો છે. સ્વચ્છ શહેરની દોડમાં અમદાવાદ આગળ વધી રહ્યું છે, ત્યારે શહેરભરની કચરાનો હિમાલય જ્યાં ખડકાયો છે એ પીરાણાનો ચહેરો હવે બદલાઈ રહ્યો છે. ડુંગર બનશે ઇતિહાસ, પીરાણામાંથી દૂર થશે કચરાનો ઢગ. કામ વધુ વેગવંતુ બનાવવા કવાયત. બે વર્ષમાં મેદાન બની જશે પીરાણાનો ડુંગર. અમદાવાદને પ્રદૂષિતની ઉપાધિ મળવા પાછળના ઘણા કારણો પૈકી એક હતો અમદાવાદની વચ્ચોવચ્ચ કહી શકાય એવો પીરાણાનો ડુંગર. કચરાની ડમ્પિંગ સાઇટ તરીકે પીરાણામાં કચરો ઠાલવવાનું શરૂ કરાયું પછી ક્યારે એ માત્ર ડમ્પિંગ સાઇટમાંથી અમદાવાદનો ડુંગર બની ગયો એ ખબર પણ ન પડી. પણ સમય આવી હવે અમદાવાદ કોર્પોરેશન તેને હટાવવાની તૈયારીમાં લાગ્યું છે. કોર્પોરેશનનો દાવો છે કે પીરાણામાંથી ડમ્પિંગ સાઇટ દૂર થતા 2 વર્ષ લાગશે, જેનાથી શહેરના વહીવટીતંત્રને 1500 કરોડનો ફાયદો થઈ શકે છે. અહીંયા 19 જેટલા ટ્રોમલ મશીન ચાલે છે. 2 દિવસ પહેલાં મેં 17 બીજા ટ્રોમલ મશીનનો ઓર્ડર આપી દીધું છે અને માર્ચ એન્ડ સુધી રોજનું 10,000 ટન કચરાનું પ્રોસેસિંગ થાય એવી વ્યવસ્થા કરવાનું આયોજન છે. આવતા મહિનાના અંત સુધીમાં, એપ્રિલના અંત સુધીમાં 15,000 ટનથી વધુ કચરો રોજ પ્રોસેસિંગ કરવામાં આવે એ પ્રકારનું આપણે આયોજન કર્યું છે. પહેલા 3,000, હવે 6,000 ટનનો રોજિંદો નિકાલ. માર્ચના અંત સુધીમાં રોજિંદા 10,000 લઈ જવાશે. 80 લાખ ટન કચરો છે ડમ્પિંગ સાઇટ પર. સૌથી મહત્વની વાત એ છે કે આ ડમ્પિંગ સાઇટ પરથી કચરો હટાવવાનો નિર્ણય લેવાયો ત્યારબાદ પહેલા દરરોજનો 3,000 ટન કચરો દૂર કરાતો હતો, પણ પાછળથી મશીનરી વધારીને તેને 6,000 ટન પ્રતિદિન કરી દેવાયો છે. હવે આ આંકડો 10,000 ટન પ્રતિદિન લઈ જવાશે. માર્ચના અંત સુધીમાં આમ કરાશે. છેલ્લા 1 વર્ષ દરમિયાન અત્યાર સુધી આ કામગીરી જે થઈ રહી છે, શરૂઆતના તબક્કે રોજનું 300 ટન કચરો આપણે છૂટું પાડતા હતા, એનું પ્રોસેસિંગ કરતા હતા, એમાં ક્રમશઃ વધારો થઈને આજે અત્યારે આપણે રોજનું 6,000 ટનથી વધુ કચરો એનું આપણે ડિસ્પોઝલ કરી રહ્યા છીએ અને માર્ચ એન્ડ સુધી એટલે આ જ મહિનાના અંત સુધી હોળી પછી આ આંકડો લગભગ 10,000 ટન પ્રતિ દિવસનું પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે આ ડમ્પિંગ સાઇટ પરથી કચરો હટાવતા હાલમાં 8.5 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ છે. છેલ્લા 40 વર્ષથી અહીં શહેરની ગંદકી ઠલવાતી હતી, જેથી અહીં 80 લાખ ટન જેટલો કચરો ધરબાયેલો હતો. પણ કોર્પોરેશનની ટીમની કામગીરીથી નેશનલ ટ્રિબ્યુનલ પણ ખુશ થયું છે અને અન્ય શહેરોની ડમ્પિંગ સાઇટ હટાવવાની જવાબદારી પણ અમદાવાદ કોર્પોરેશનને અપાઈ છે. તેવામાં આવનાર સમયમાં આ ડુંગર નામને જ થઈ જાય તો નવાઈ નહીં. કેમેરામેન મુલઝાર ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરા પોલીસની વાનમાં બેસીને ટિકટોક બનાવનાર 2 યુવકોની પોલીસે ધરપકડ કરી છે. લક્ષ્મીપુરા પોલીસે બંને યુવકો સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે પોલીસ વાનમાં બેઠેલા અને તેઓ વિડીયો બનાવનાર યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. પોલીસે વાનમાં વિડીયો બનાવવાનું બંને યુવકોને ભારે પડ્યું હોવાનું બહાર આવ્યું છે. વાત રાજકોટની. રાજકોટ નજીક જામનગર રોડ ઉપર ધ્રોલ પાસે સરજાહેર ફાયરિંગ કરીને દિગુભા જાડેજા નામના સ્થાનિકની સરજાહેર હત્યા કરવામાં આવે મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અનિરુદ્ધસિંહ સોઢા અને
મૃતક દિગુભા જાડેજાને જુદા જૂના મનદુખને કારણે તકરાર થઈ હતી અને તેમને લઈને તેણે મુસ્તાક રફીક પઠાણને સામે 5 રાઉન્ડ ફાયરિંગ કરી તેને હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડ મામલે એક પણ ખુલાસો થયો કે અન્ય આરોપી તરીકે ઓમદેવસિંહ જાડેજા નામના સ્થાનિક અને ત્રીજા આરોપીને દિગુભા સાથે જૂનો જમીનનો ડખો હતો, જેને લઈને કાવતરું ઘડી હત્યા કરવામાં આવી હતી. એક માણસ સાથે ટોલ નાકાના જે કોન્ટ્રાક્ટ બાબતમાં જે ઝઘડા હતા એ અને એના અનુસંધાનમાં જે મારપીટ થઈ હતી બંનેને વચ્ચે, એક એ કારણ છે. અને બીજા જે ઓમદીપસિંહ સાથે જે પ્લોટની બાબતમાં જે ઝઘડા ચાલે છે એ બાબતમાં બંને ભેગા મળીને આ કાવતરું રચ્યો છે. આ સિવાય પણ કોઈ એમાં ઇન્વોલ્વ છે કે કેમ એ દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવે છે. વાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રક અને ખાનગી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 14 જેટલા લોકો સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં હોળી નજીક આવતી સ્થિતિ સાથે જ વનરા ફૂલોમાં મહારાજ કેસુડા સોળે કળાને ખીલી ઉઠ્યા છે. વસંત ઋતુમાં ખાખરે કેસુડો મૌર્ય હોય જેવા લીધે પાનખરમાં પ્રકૃતિનો નિખાર તરીકે આવે છે, ત્યારે કેસુડામાં ઔષધિ ગુણો રહેલા છે. ઉનાળા દરમિયાન થતા ચામડીના રોગોને માનવ શરીરથી દૂર રાખવામાં ખૂબ જ મદદરૂપ બને છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંગે માહિતી આપતા કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આરોગ્યની ઘણી સેવાઓ અમલમાં મૂકી છે. શ્રેષ્ઠ દવાઓ છે, બ્રાન્ડેડ દવાઓ ઉત્પન્ન કરતી કંપનીઓ જેનરિક દવાઓ ઉત્પન્ન કરે છે અને જે રીતે બ્રાન્ડેડ દવાઓનું વિવિધ લેબોરેટરીમાં ચકાસણી થાય છે એની ગુણવત્તા અંગે, એ જ રીતે જેનરિક દવાઓની પણ ભારત સરકાર દ્વારા લેબોરેટરીઓમાં તપાસ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓ ઓછી કિંમતમાં દર્દીઓની સેવા માટે આપવામાં આવે છે. 8 માર્ચે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે શહેરની વિવિધ શાળાઓમાં પણ આ દિવસની ખાસ ઉજવણી કરાશે. શહેરની શાળામાં વિદ્યાર્થિનીઓને પોતાની માતા સાથે બોલાવીને ભવ્ય ઉજવણી કરાવવાની હતી. માતાઓ ઘરેથી પોતાની દીકરીને મનગમતી વાનગીઓ બનાવીને લાવી રહી હતી, ત્યારે દીકરીઓએ પણ માતા સાથે ડાન્સ કર્યો હતો. માતા અને દીકરીઓએ વિશેષ ડાન્સ પણ કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક મહિલાઓને મન સન્માન આપવાનો હતો. ત્યારે જ ઉપસ્થિત દરેક માતાને શાળા તરફથી વિશેષ ભેટ પણ આપવામાં આવી હતી. ત્યારે માતાએ પણ આ ઉજવણીને બિરદાવી હતી અને દરેક શાળામાં આ પ્રકારે ઉજવણી થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી. આજે અમને સ્કૂલમાંથી ઇન્વિટેશન હતું વુમન્સ ડે માટે કે મધર અને ડોટરને સ્કૂલમાં આવવાનું છે અને વુમન્સ ડે ઉપર એ લોકોએ બધી ગેમ્સ, પછી બલૂન્સમાં હતું, ગેમ્સમાં બલૂન્સ, ક્લે ગેમ, ડાન્સ, એ બધું પાર્ટિસિપેશન હતું અને અમે બધા ઘરેથી નવું ફૂડની આઇટમ, ગુજરાતી આઇટમ, પંજાબી આઇટમ, ચાઇનીઝ બનાવીને લાવ્યા હતા. પછી બધાએ અમે અહીંયા ગેટ ટુગેધર કર્યું, પોટલક પાર્ટી કરી, અમને બધાને બહુ જ મજા આવી. આ રીતેનો પ્રોગ્રામો બધી સ્કૂલમાં થવા જોઈએ અને અમને કોરોના વાયરસ વિશે બી અવેરનેસ કરવામાં આવ્યા છે અને કેવી રીતે આ વખતે કેવી રીતે હોળી રમવી એના વિશે બી અમને જ્ઞાન આપવામાં આવ્યું છે. આજ કા દિન હમારે લીએ બહોત હી મહત્વપૂર્ણ દિન હૈ. વુમન્સ ડે કે નામ સે હમે એક એસે ફીલિંગ કા અહેસાસ હોતા હૈ જહાં ઘર સે આકે મધર્સ હમારે યહાં આતે હૈ ઓર હમારે યહાં એક અચ્છા સા પોટલક કિયા હમને. વી ફીલ એમ્પાવર્ડ ઇન ધ સેન્સ that they all come out with so much of feelings of being a woman, jisme they feel so proud in maintaining not only their homes, ghar ko manage karte hain, bachcho ko manage karte hain, unke jobs manage karte hain, to aaj ka din hum unke liye hi celebrate karte hain jisse unko pata chale ki unki mahatvapurnta kitni hai. Holi no tehwar etle ke rang ane ullas no tehwar. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ તહેવાર પણ ક્યારેક અને કેટલા લોકો માટે પીડાદાયક થઈ ગયા છે, ત્યારે આ વર્ષે 108 એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાત અને અમદાવાદ જેવા મોટા શહેર માટે આ એક્શન પ્લાનને અમલમાં મૂક્યા છે, જેના માટે 587 એમ્બ્યુલન્સથી 20 વધારે એમ્બ્યુલન્સ 108 દ્વારા તૈનાત કરવામાં આવશે. કેમિકલ યુક્ત રંગથી આંખ બચાવવા ગોગલ્સ પહેરવા, ચોખ્ખું પાણી અને ગુણવત્તાવાળા કલર વાપરવા,
વડીલોએ સાથે રહી હોળી ધૂળેટી મનાવી. ધૂળેટી રમતા આંખ અને મોઢું બંધ રાખવું, વાહન ચલાવતા ફુગ્ગા અને કલર ફેંકાય તેનાથી બચવું, હેલ્મેટ પહેરવું, કારમાં કાચ બંધ રાખવા, પાણીના ફુગ્ગાને આંખ કે મોઢા પર સીધા ન ફેંકવા, ઈંડા કાદવ અને દૂષિત પાણીથી ધૂળેટી ન રમવી, ભીના હાથે કોઈ ઇલેક્ટ્રિક સાધન કે વાયર ન અડવા. આગામી 9 અને 10 માર્ચે હોળી ધૂળેટીનો તહેવાર છે. ખાસ કરીને ધૂળેટીના તહેવારના દિવસે ઇમરજન્સી કેસો સામાન્ય દિવસ કરતાં વધુ જોવા મળે છે. 108 ઇમરજન્સી સર્વિસે શક્યતા વ્યક્ત કરી છે કે ગત વર્ષ 2019 કરતાં આ વર્ષે હોળીના દિવસે ઇમરજન્સી કેસોમાં 6.66 અને ધૂળેટીના દિવસે 15.55% વધારો નોંધાઈ શકે છે, જેના પગલે 108 દ્વારા ઇમરજન્સીમાં મદદ માટેની તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. તો આ વખતે જો હોળીની વાત કરવામાં આવે તો અમારી જે 587 એમ્બ્યુલન્સીસ છે એમાં બીજી 20 એમ્બ્યુલન્સ અમે સ્પેશિયલ હોળીને ધ્યાનમાં રાખીને ઉમેરી રહ્યા છે. જે રાજ્ય સરકારનો ઓલરેડી એક્સપાન્શનનો પ્લાન હતો એનું અમે ઝડપી અમલીકરણ કરી રહ્યા છીએ, જેના કારણે હોળીમાં વધનારી ઇમરજન્સીમાં લોકોને એનો વધુ ફાયદો મળે અને અમારા સેવાના જે પ્રદાનમાં પણ એની ગુણવત્તા જળવાઈ રહે. 108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં રાજ્યમાં 3091 જેટલા કેસો નોંધાય છે, જ્યારે આ વર્ષે હોળીના તહેવારના દિવસે 3297 અને ધૂળેટીના દિવસે 3576 જેટલા કેસો નોંધાવાની શક્યતા છે. તહેવારમાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાતો હોય છે, જેના પગલે અમે ઇમરજન્સી પ્રકાર અને કેસોને જોઈ 108 એમ્બ્યુલન્સમાં લોકેશન ગોઠવીએ છીએ. એમ્બ્યુલન્સ રોડ પરથી પસાર થાય ત્યારે તમામ પાયલોટ ઈએમટીને સચેત રહેવા જણાવ્યું છે. વિવિધ હોસ્પિટલમાં પણ 108ના કર્મચારીઓને મદદ માટે મૂકવામાં આવશે. નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.